આપણે ડોક્ટરની પદવીથી સન્માનિત કર્યા એ બદલ આપ શું કહેશો? રાષ્ટ્રપતિએ જ્યારે મને સન્માન કર્યું ત્યારે એમને કહ્યું મને કે આ ભારતના 12 કરોડ વિકલાંગો વતી તમને આ ડૉક્ટરની ડિગ્રી આપીને સન્માન કરવામાં આવે છે. આપે જે દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે કાર્ય કરી રહ્યા છો, 15,000 થી 20,000 દિવ્યાંગોને આપે ભણાવીને પગભર કર્યા છે, એ બદલ આ તમને સન્માન આપવામાં આવે છે. મને ખબર નથી કે આ સંસ્થાનું નામ આ રીતે રોશન થશે અને આ રીતે સન્માન મને મળશે ડૉક્ટરની ડિગ્રી. હું આ ડિગ્રીથી ખૂબ મનોમન ભગવાનનો હું આભાર માનતો હતો કે તે મને બહુ સારું સન્માન અપાવ્યું. આ ડિગ્રી મને નેહરુ યુનિવર્સિટી તરફથી મેઘાલયમાં સિલોન યુનિવર્સિટીમાં મને આપવામાં આવી હતી. સમગ્ર સુરત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને સુરતને એમના થકી ગૌરવ હાંસલ છે એ બદલ તમામ સુરતી પરિવારો વતી ધન્યતા અનુભવ. અને તનુભાઈને હું ખૂબ અભિનંદન આપું છું. મારો એમની સાથે 1989થી હું એમની સાથે જોડાયેલો છું અને એઓ જે વિકલાંગો દિવ્યાંગો માટે કામ કરે છે એ પોતે એક ચાલતી ફરતી સંસ્થા છે અને લગભગ 15,000 જેવા દિવ્યાંગો આ સ્કૂલમાંથી થઈને નીકળ્યા છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એઓ જે ડૉક્ટરેટ
पद्मश्री कनुभाई टेलर मिला है ते बदा हूं इनके खूब अभिनंदन भारत सरकारे राष्ट्रपति द्वारा पप्पा ने जे आ डिग्री मळी ए अमारा माटे आ बद्धा माटे अने जेटला पण आ संस्था साथे जोडायला छे ए बद्धा माटे खूब खूब गर्वनी वात छे अने बीजू के आ डिग्री मळी त्यारे मारे जवानुं हतुं पण मने कई नवो विचार हतो के मारे नथी जवुं तो पप्पा थोड़ा नाराज थई गईला કે મારી દીકરી મારી સાથે નહીં આવી પણ મેં પપ્પાને કીધેલું કે તમે આવશો તો બહુ ફાઇન કરીશ એટલે મેં આ સરપ્રાઈઝ રાખી અને તમે બધા આવ્યા બહુ સારું લાગ્યું થેન્ક યુ સો મચ અને 2011માં મેં માધવજી કાકાને ફોન કરેલો ત્યારે કીધું કે ત્યારે જ્યારે અમે લોકો ત્યારે તો હું દિલ્હી ગઈ હતી તો ત્યારે તમે જે રીતના સેલિબ્રેશન કરેલું એ તો બહુ વિશાળ હતું મારું તો બહુ નાનું છે પણ નાનામાં પણ આટલા જ બધા આવ્યા અને જે પણ પપ્પાને ખુશી મળી હું આ બધું જ મારા પપ્પાની ખુશી માટે કરેલું હતું અને બધા આવ્યા એ માટે હું તમારા બધાનો આભાર માનું છું અને બધાને વેલકમ ડિગ્રી મળી જનરલી એવું હોય છે કે થીસિસ લખવી પડે છે તો જ એવી માનવ પદવી એમને મળે પણ હું તો એમ કહું છું કે કારણ કે 2 દાયકા ઉપર એમની સાથે મોટો થયો છું તો એ પોતે જે કેન્સર એટલો પડી ગયા છે અને એમણે જે કર્મ કર્યા છે એની પોથીઓને પોથી ભરાઈ જાય એટલે એ થીસિસ જ કહેવાય અને ખૂબ ખૂબ અભિનંદન તમને ભાઈ અને આવી જ કીર્તિઓ તમે આગળ પણ સ્થાપતા રહો અને ખૂબ આગળ વધો એવી અંતરાત્માથી મારી આઈ થિંક 2001માં મેં સપનું જોયું હતું કે જેમને ભગવાનના કંઈક શ્રાપ મળ્યા હોય પરંતુ એમાંથી બીજાને શ્રાપ મુક્ત કરનારું જેણે બીડું ઝડપ્યું એવા માન્ય કનુભાઈને પદ્મશ્રી કનુભાઈને તમે આપણે સૌ પહેલાં તો તાળીઓને ગણાટથી વધાવી લઈએ ભાઈ શ્રી મોહનભાઈ નાયર કનુભાઈની સાથે સતત 2 દાયકાથી સંકળાયેલા છે તો હું પણ છેલ્લા 18 વર્ષથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તેમજ બિલ્ડર એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ વતી માન્ય કનુભાઈ પેદર સાથે સંકળાયેલો છું હું મારી જાતને ખૂબ જ ધન્ય ગણું છું કે મને આવા વ્યક્તિ સાથે કામ કરવા મળ્યું અને કનુભાઈ માટે એટલું કે ખુદ કો કર બનિતના કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હે અને બીજું એમના માટે કહું કે હજારો સાલ એક બે સાલ નહીં હજારો સાલ લગી સપની બેદોરી ફેરવતી હૈ બહુ જ મુશ્કેલ સે હોતા હૈ चमन में दीदावर पैदा चमन में दीदावर पैदा जब तू आयो जब में जब से तू रोई ऐसी करनी कर चलो जब में तू से जब रोई मानस ने क्या जवाब से तो भगवान नक्की करे से परंतु कनु भाई तो बधाई ने दिशा दिशा नक्की करी से अटला गरीब विकलांग बालकों ना माता पिता थईने એમને શિક્ષા આપી છે અને એમના માટે આખું જીવન હોમી દીધું છે એમને પદ્મશ્રી શું એના કરતા પણ વધારે મોટો એવોર્ડ મળે તો પણ ઓછો છે આવા વ્યક્તિ માટે અમને દિલથી સન્માન છે માન છે અને ભગવાન એમને ખૂબ જ સ્વાસ્થ્ય સારું આપે અને દીર્ઘાયુ સાથે તેઓ સારા સારા કાર્ય કરી શકે આટલી સરસ હોસ્પિટલ બનાવી છે અને ખૂબ જ સુરત શહેરની શણગાર એવી ચેનલ ભાઈ શ્રી વિજય ગોસ્વામી સાથે રહીને ચલાવે છે અને તેમાં અમારા મિત્ર ચંદ્રલાભાઈ ગોપાલભાઈ પણ જોઈન્ટ થયા છે આજે આપણો આ પરિવાર આ મિત્રો એમને ભેગા નથી થયા એમને દિલથી લગાવ છે લાગણી છે કે અમારા કનુભાઈ પદ્મશ્રી કનુભાઈ ડોક્ટર કનુભાઈ આજે જેટલી ડિગ્રી હોય એટલી ડિગ્રી બોલતા પણ આપણે કેટલા દિવસ એમની સાથે જેટલી વખત હું વાર્તાલાપ કરું છું ત્યારે તેમની આંખમાંથી એમ આંસુ આવે કે હજી ભગવાન મને શક્તિ વધારે આપે જે હનુમાનજીને અંજનીમાંએ કીધું હતું કે મારો દીકરો ગમે એટલો મોટો થાય ને તો પણ મારા ભગવાનને માટે જેટલા કામો કર્યા છે તો મારી સીતા મૈયાને આજે વનવાસ ભટકવું ન પડતું હોય ત્યારે એના માતા પિતાને એમના પત્નીને એના બાળકો રત્ના સહિત એમ કહે છે કે મારા પપ્પાને જેટલી ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે એવી ઈચ્છા બીજાના માટે જીવવાની બીજા માટે કંઈક કરવાની આવા બાળકોને બફર કરવાની આવા વ્યક્તિને હું સંચત વંદન કરું છું પ્રણામ કરું છું અને કનુભાઈ વધુ પર ખુશબુ દેતા હૈ સાગર સાવન દેતા હૈ જીના ઉસકા જીના હૈ જો ઓરો કો જીવન દેતા હૈ ફૂલ બને યા અંગારે
सच की राह पे चलता चल, सच की राह पे चलता चल। कनुभाई फरीदी धन्यवाद तुम्हें मने आज आमंत्रण नहीं आपो परंतु हमने वो उत्साह तो पर पहले वो सम्मान के लिए है अने आ सूरत से देखतो रहे ऊपर वालों भगवान साक्षात एना पर फूलों की वर्षा वर्षा रहे अने ये भी वर्षा वर्षा रहे कि कनुभाई ने पोते गदगद थईने कहेवुं पड़े कि मारुं जीवन भगवान एवुं बनावजे कि ये न सोचे हमें क्या मिला है, ये न सोचे हमें क्या मिला है, पर ये सोचे किया क्या है। भगवान फूल खुशियों के बांटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, सबका जीवन भी बन जाए मधुबन। फरी फरी अभिनंदन अपेक्षा सह आप खूब खूब सारा कार्यों करता रहो अने वी आर ऑलवेज विथ यू। कनुभाई भगवान तमारा हस्ते खूब सारा कार्यों करे, तमारी बहन ने पण खूब खूब अभिनंदन। थैंक यू वेरी मच, थैंक यू सो मच। આજે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર કનુભાઈ ટેલર ડોક્ટર લાગી ગયો એટલે ખૂબ ગર્વની વાત છે। મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે જ્યારે એમને ડોક્ટરેટની પદવી એનાયત કરી ત્યારે સમગ્ર સુરતવાસીઓનું હૃદય ગદગદ થઈ ગયું કે એવા વ્યક્તિને ડોક્ટરેટની પદવી મળી કે એવા સમયમાંથી એ પસાર થઈને આ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા છે એટલે અમને તો ગર્વ છે જ અને અમે જોઈ રહ્યા છો જ્યારથી ખટોદરાથી તમને તમારી સફર જ્યારે શરૂઆત કરી ત્યારથી ને અત્યાર સુધીમાં ખૂબ સારી પ્રગતિ તમે આ દિવ્યાંગ બાળકો માટે કરી છે। તમે એક દિવ્યાંગ હોવા છતાં કંઈક કરવા માટે દિવ્યાંગો માટે કંઈક કરી છૂટવા માટે તમારી જે તમન્ના હતી એ તમે જી જાન લગાડીને આજે સુરત શહેરની જનતાને પૂરી પાડી છે। તમારા જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા છે અને અમને તો ગર્વ થયો કે તમને આજે ડોક્ટરેટની પદવી જ્યારે મળી છે રાષ્ટ્રપતિજીના હસ્તે મેઘાલય શિલોંગ શિલોંગ યુનિવર્સિટી દ્વારા ખૂબ સારી વાત છે અને આવા કાર્યક્રમમાં અમને આવવાનું મળ્યું છે। આજે સૌ મહાનુભાવ ડાયસ પર બેઠા છે એનું નામ નથી લેતો પણ તમામ તમારી સાથે એવા જોડાયેલા છે તમામ કે તમે એકવાર બોલાવો એટલે અમારે આવવું જ પડે અને આજે તમને સરપ્રાઈઝ તમારી બેબી રાખેલી છે એટલે ખૂબ સારી વાત છે। આજે તમે આ જે ડોક્ટરેટની પદવી મળી છે
આખા શહેરમાં એની ચર્ચા થાય છે. જે દિવસે તમારા ચેનલો પર આ ન્યૂઝ અમે જોયા ત્યારે તમારો ફોન સતત એંગેજ થઈ ગયો હતો, એટલે દરેકને ઉત્સાહ વધી ગયો. આજે મને અહીં કાર્યક્રમમાં બોલાવ્યો એ માટે રચનાનો ખૂબ ખૂબ હું આભાર માનીશ. તમામ અહીંયા બેઠા છે મહાનુભાવના ભાન, સૌ બધી હું તમને શુભેચ્છા પાઠવું છું. પાટીલ સાહેબને ફ્લાઇટ પકડવાની હતી, એ પણ નહીં તો આ કાર્યક્રમમાં હાજર થવાના હતા, પણ કટોકટ ફ્લાઇટ એમને પકડી છે. એમને એવું હતું કે લેટ થશે તો મને જવાનું મળશે, પણ લેટ ને તે રાઈટ ટાઈમ હતી ફ્લાઇટ. તો એમના વતી પણ હું તમને શુભેચ્છા પાઠવું છું. આજે ખૂબ ગર્વ થાય છે કે આ તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમને શુભેચ્છા આપવા માટે. હું ફરી સૌનો આભાર વ્યક્ત કરું છું. મને આશીર્વાદ આપવા પધારેલા મારા સગળે સ્નેહી કુટુંબીજનો, કારણ કે આપ મારો પરિવાર છે. મને ખબર નથી હું એરપોર્ટ પર ઉતર્યો ત્યાં સુધી, અહીં આવ્યો તો પણ મને ખબર નથી. મને મારી દીકરીએ કીધું પપ્પા તમે ઉપર બેસી રહેજો, બધા આવે છે તો મેં કીધું સારું રહે. તો નાની સોનુએ કીધું પપ્પા સૂઈ જાઓ તમે. મેં કીધું હું ક્યારેય આજ સુધી સૂતો નથી, ગમે ત્યારે આવું તો પણ હું ઓફિસમાં જ બેસીશ. એટલે એને કીધું તમે ત્યાં જ બેસો. ગઈકાલે રાષ્ટ્રપતિએ મને વાત કરી હતી માધવજીભાઈ, કે મેં એમને કીધું કે મુજે ડૉક્ટર કી ડિગ્રી ક્યુ દે રહે હું, તો રાષ્ટ્રપતિને કીધું કે આપકી પૂરે પૂરી માહિતી મેરે પાસ હૈ, આપકે જીવન મેં આપને પહેલે સે જીતના દિવ્યાંગો કા કામ કિયા હૈ, ઇતના ભારત મેં કિસી ને નહીં કિયા હૈ, ઇસકે લિયે ભારત કે સભી વિકલાંગો કી ઓર સે હમ આપકા ડૉક્ટર કી ડિગ્રી લેકે સન્માન કરતે હૈ. તો મેરી આંખો મેં આંસુ આ ગયા. મેને કહા કે મેને સર ઇતના કામ કર દિયા? બોલે હા, આપને ઇતના બહોત કુછ કામ કિયા હૈ. મેં કુછ નહીં બોલ પાયા ઓર રાષ્ટ્રપતિને જો મુજે પ્યાર દિયા, માન દિયા. ઉન વહાં કે ગવર્નર ભી આયે થે, વહાં કે મુખ્યમંત્રી ભી આયે થે. ઘણી બધી વાતો થઈ લાઈવ આદુ ટીવીમાં. સુરતની બહુ બધાના ફોન આવ્યા, કારણ કે બધા જ મારા સ્નેહીઓ હતા, કુટુંબી છે. મને ખૂબ આનંદ થયો કે આ યુનિવર્સિટીએ ભારતમાં 12 કરોડ વિકલાંગો વધી, મારું જે સન્માન થયું એનો મને આનંદ છે. એ તાપી માતાને સાંઈબાબાને હું અર્પણ કરું, કારણ કે સાંઈબાબાની કૃપાથી જ આ બધું થયું છે. બસ તમે બધા આવ્યા, હું હૃદયપૂર્વક આભાર માનું છું આપનો કે આપ મારી સાથે રહ્યા છો, એનું જ આ પરિણામ છે. થેન્ક યુ વેરી મચ. માનનીય શ્રી કનોબેટીના મનમાં હું 2 પંક્તિઓ કહીશ. તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં નિદા ફાઝલીની એક સરસ મજાની પંક્તિ કહી હતી, સફર મેં દુઃખ તો હોગી, સફર મેં દુઃખ તો હોગી, તુમ ભી નિકલ સકો તો ચલો. સભી હૈ ભીડ મેં, સભી હૈ ભીડ મેં, તુમ ભી અગર નિકલ સકો તો ચલો. 1985માં વેડ રોડમાં એક સ્લમ એરિયામાં ટ્રેડર મશીન ચલાવતા, એ વખતે એમને કનુ ટેલરના નામથી ખાલી ઓળખતા હતા, અને કનુ ટેલરના નામથી માંડી એ પદ્મશ્રી અવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર સુધીની એમની જે યાત્રા છે એ સંઘર્ષપૂર્ણ છે. જીવનની તડકી છાણીમાંથી પસાર થયા છે, એ બદલ એટલા સંઘર્ષ કર્યા પછી જો આ પદ પર ન પહોંચે, આ સ્થાને ન પહોંચે, અથવા તો સમાજ અને સરકારને આ માન ન આપે, તો જ કદાચ આપણને અજુગતું લાગે. ત્યારબાદ હરિવંશ સાહેબ બચ્ચનની એક પંક્તિ મને યાદ આવે છે, અને એ પંક્તિ આજે કનુભાઈને અર્પણ કરું છું અને એમને બંધ બેસતી છે. મેં ઉસ માટી કા વૃક્ષ નહીં, મેં ઉસ માટી કા વૃક્ષ નહીં જિસકો નદીઓ ને સિંચા હૈ, મેં ઉસ માટી કા વૃક્ષ નહીં
जिसको नदियों ने सींचा है, बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन को खींचा है। एक समय आत्महत्या नो विचार आवनार व्यक्ति आज हजारों जीवन की अंदर दीप प्रगटावे एनाथी विशेष शुभ हो सके। અને આગળ કરું ભાઈ એમ કે છે, મેં પથ્થર પણ લિખી ઇબારત નહીં, મેં પથ્થર પણ લિખી ઇબારત હું શીશે સે કબ તક તોડોગે, મેં પથ્થર પર લિખી ઇબારત હું, ઇબારત નું લખાણ, મેં પથ્થર પર લિખી ઇબારત હું શીશે સે કબ તક તોડોગે, મિટને વાલા મેં નામ નહીં, તું મુજકો કબ તક રોકોગે, તું મુજકો કબ તક રોકોગે, તું મુજકો કબ તક રોકોગે। થેન્ક યુ। આજે ખરેખર અમારી સંસ્થા ફૂલોની મહેર, ફૂલોની સુગંધોથી ખરેખર આજે ખુશબુ એટલી બધી મહેકી ઉઠી છે કે આજે અમારો પરિવાર પણ ગર્વથી ખૂબ આનંદિત થઈને ખૂબ ખુશમાં છે। હું અને મારા સારા પરિવાર સંસ્થાના આદરણીય પદ્મશ્રી અમારા પિતા સમાન ડોક્ટર શ્રી કનુભાઈ કેલા સાહેબને સારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદન પ્રણામ। સાહેબને ખબર છે કે અમારા આ પરિવારમાં અમારો જે સ્ટાફ છે એ ખૂબ ડિગ્રીદારી છે અને આજે અમારા સૌના ઉપર થઈને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આજે દત્તની ડિગ્રી પ્રાપ્ત કરી અમને સૌ ગૌરવની લાગણીથી ભરપૂર કરી દીધા છે। આજે ખરેખર અમે ખૂબ ખુશ છીએ, ખૂબ આનંદમાં છીએ અને અમે એમના અંદરમાં રહીને આ શાળામાં એક અમ્પ્રેજ એવોર્ડ મળ્યો છે એવો આજે ગર્વ લઈએ છીએ। સાહેબ આપ જે કામ કરો છો અને તમે જે આ એવોર્ડોથી તમે નવાજો છો એ ખરેખર એ અમારા માટે બેટરી ચાર્જ કરવાનું જ કામ કરે છે। અમે તમારું જોઈને ખૂબ હજી પણ કંઈક કમી છે, હજી પણ કંઈક કમી છે એમ કરીને આગળ વધવા માટે અમે પણ આપના તરફથી પ્રેરણા લઈને આગળ વધીએ છીએ। થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર, આ રીતે અમારો સૌનો ગર્વ વધારતા રહો। દોસ્તો, બાગ મે ફૂલ ખીલતે રહેંગે, બાગ મે ફૂલ ખીલતે રહેંગે, હવા કે આને પર પત્તે ખીલતે રહેંગે, હવા કે આને પર પત્તે ખીલતે રહેંગે, રહી અગર ઉપર વાલે કી મહેરબાની, મેરે દોસ્તો આજ મિલે વૈસે હંમેશા મિલતે રહેંગે। નોર્થ ઇસ્ટ યુનિવર્સિટી એમને જે પદવી આપી છે ડોક્ટરેટની, જે શાસ્ત્રો પ્રમાણે નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ખૂણો કહેવાય, ઈશાન ખૂણો એટલે ભગવાનનો વાસ હોય, તો હું માનું છું કે ખરેખર ઈશ્વરની કૃપા છે એમની ઉપર ને આ અભિદ્રષ્ટિ ને અભિવર્ષા સદાય આપની સાથે રહે એવી મારી શુભેચ્છાઓ તમને। આજે આ પ્રસંગે ઉપસ્થિત સૌને કનુભાઈ વતી, એમના પરિવાર વતી અને સંસ્થા વતી આપનો સૌનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ કે બધા જમીને જ જજો, નહીં તો ટિફિન બાંધીને તમારા ઘરે મોકલું। અત્યારે બે વિશિષ્ટ જાહેરાત કરવા માંગુ છું। સર્વપ્રથમ તો હું કનુભાઈશ્રીના અનુરોધ કરીશ કે જ્યારે પણ કોઈ પણ એવોર્ડ ફંક્શન કે સ્ટેજ ફંક્શન હોય તો એમના ધર્મપત્નીશ્રીને એમનાથી જરા પણ જુદા ન કરે, કેમ કે એમ કહેવાય ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ પર્સન
દેટ ઇઝ અ વુમન એન્ડ શી ઇઝ અ વુમન અને કનુભાઈ તો હજારો વખત જાહેરમાં સન્માન થઈ ચુક્યું છે. આજે મારી એવી દિલીપ હોય છે કે કનુભાઈ હંસાબેન નું સ્વાગત કરે, સન્માન કરે. પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ, બહુ સરસ લાગે છે બોલવામાં, પણ એ સરસ લાગે એની પાછળ આખા જીવનની એમની મહેનત છે. જે સાહેબે કીધું કે એટલું કમિટમેન્ટ કે રાતે 12 વાગે બી ફોન કરો કે હા બેટા, સવારે ફોન કરો તો કે હા બેટા. મેં ક્યારેય એવું જોયું નથી કે એમને કોઈને ઊંચા અવાજે વાત કરી હોય, કે કોઈના પ્રોબ્લેમ સોલ્વ નહીં કર્યા હોય, કે કોઈ કોઈના પ્રોબ્લેમ સાંભળ્યા નહીં હોય, કે પૂરતો સમય નહીં આપ્યો હોય. કારણ કે હું એમના સાથે હમણાં 2.5 વર્ષથી જોડાયેલી છું, પણ એક પણ દિવસ એવો નથી કે એક જે કહેવાય ને પોઝિટિવિટી સાથે જન્મેલા છે. એ તો હું કહીશ કે આપણા બધામાં, આપણે બધા નોર્મલ છીએ ને, છતાં બી આપણામાં એટલી પોઝિટિવિટી નથી જેટલી એમનામાં છે. અને એ પોઝિટિવિટીના કારણે મને ઘણું બધું શીખવા મળ્યું છે કે કઈ રીતે ડિફરન્ટ ડિફરન્ટ સિચ્યુએશન્સને આપણે લાઈફમાં હેન્ડલ કરીએ, કેવી રીતના પોઝિટિવ એટીટ્યુડથી બધું થઈ જતું હોય છે. અને એક અતૂટ વિશ્વાસ છે એમનામાં કે થઈ જશે બેટા, થઈ જશે, થઈ જશે. અને એ થઈ જશે બોલવાથી એટલી બધી વસ્તુઓ થઈ જતી હોય છે. અને આ એક એનું એક્ઝામ્પલ છે કે ડિગ્રી બીજી ડોક્ટર ડિગ્રી બી આવી ગઈ છે જેની એમને જરૂર જ નથી. સોસાયટીમાં એમને એટલું બધું કરેલું છે કે ડોક્ટરની ડિગ્રી એમના માટે નાની છે. અને ડોક્ટર ડિગ્રી આવવાથી કનુભાઈ તો કનુભાઈ જ રહેવાના છે, જેવા છે એવા જ રહેવાના છે. એન્ડ વી રિયલી લવ હિમ એન્ડ રિસ્પેક્ટ હિમ અ લોટ. થેન્ક યુ સો મચ. लेकिन जो डॉक्टर की पदवी आज आपको मिली है उसकी वैल्यू बहुत ज्यादा है. मतलब उसके लिए आपने अपना पूरा जीवन लगाया है, उसके बाद आपको ये डॉक्टर की डिग्री मिली है. हमारे तो खाली 5.5 साल लगते हैं, पढ़ाई किया, पास हुए और डॉक्टर की डिग्री मिल गई. लेकिन ये जो डिग्री है इसकी वैल्यू बहुत ज़्यादा है. एंड लॉट्स ऑफ कंग्रेचुलेशन एंड यू आर एन इंस्पिरेशन फॉर ऑल ऑफ अस. थैंक यू. ઘણી ઘણી શું કહું, એટલે મારી પાસે કોઈ શબ્દ નથી તમારે કહેવા માટે કે હું જ્યારથી મારા તો મારા મન 6 મહિના ગયા છે તમારી પાસે આવો. પણ મને મારી લાઈફ એમ લાગે હું ઘણો લેટ આવ્યો અહીંયા, ઘણો ને ઘણો મને મોડું થઈ ગયું. પણ બસ તમારો સાયો અમારા પર રાખજો, અલ્લાહ અમારા પર તમારો સાયો કાયમ રાખે. આ ખાસ મુબારકબાદી માતા મારા અને મારી વાઈફ ફરીના બંને તમને મુબારકબાદી આપીએ. દરેક વ્યક્તિએ ઘણું બધું કીધું કનુકાકા માટે, પણ મૂળ જો જોવા જાઉં તો એમની સામે નાનપણથી મોટો થયો છું. અને પેલું કહેવાય ને કે સૂટ એવો અને કૂટ એવો, તમામથી એ વાકેફ છે કે મારી અંદર કઈ પ્રકારની સારી સારા ગુણ છે અને કયા પ્રકારના ખરાબ ગુણો છે. તો હર હંમેશ એક પ્રેરણા મૂર્તિનું કામ કરતા હોય છે કે મારા જીવનની અંદર જ્યારે પણ મારા પપ્પા સિવાય જો હું કોઈક માર્ગદર્શન લેતો હોઉં, અમુક વસ્તુઓમાં જ્યારે મૂંઝવાતો હોઉં, તો હું જ્યારે 2 વર્ષ સ્કૂલમાં આવતો હતો તે વખતે મને ખબર છે જગ્યા પણ કે આ સ્ટેજની પાછળનો જ બાંકડો, ત્યાં અમે બેસીને જીવનની ઘણી બધી મૂંઝવણોનું કહેવાય ને કે સમાધાન એમની પાસે મેં મેળવેલું. અને કદાચ આજે હું જે પણ કઈ તબક્કે પર છું તો એના ચોક્કસપણે હું શ્રેય મારા ફાધર તેમજ કનુકાકાને આપીશ. તો અને એમને જે આ ડૉક્ટરેટની ડિગ્રી બધાએ કહ્યું કે ખૂબ એમના માટે બહુ નાની છે, બહુ સાચી વાત છે કે જે વ્યક્તિનો દરેક દિવસ એક ડૉક્ટરેટ ડિગ્રી મળે એટલો સંઘર્ષમય જતો હોય કે એટલી બધી કાર્ય એ કરતા હોય છે. મને ખબર છે કે કનુકાકાની ખાસ જે ટેવ હું જો અત્યારે કહું જે મેં મારી જીવનમાં ઉતારી છે કે કશે પણ એમને આમંત્રિત કરવામાં આવ્યા હોય તો ચોક્કસપણે એ વ્યક્તિના એ કાર્યક્રમમાં હાજરી આપે. જે ભલે એમની પાસે સમયની ગમે એટલી અછત હોય પણ એ ત્યાં ચોક્કસપણે હાજરી આપે જ છે. અને એ એવું મેં મારા જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન હું કરું છું અને એમને એક આદર્શ સ્વરૂપ જોઈ આગળ વધું છું. તો સાંઈ બાબાને એટલી પ્રાર્થના કે આ રીતના જે માર્ગદર્શન અત્યાર સુધી આપ આપતા રહ્યા છો તે પ્રમાણે જીવનમાં પણ અમને આગળ જરૂર તો છે નથી, પણ હું એટલો કહી શકું કે
દસથી પંદર વર્ષથી હું અહીંયા આવું છું, એમની સેવામાં છું. એટલું બધું અહીંયા મને બાપુથી શીખવું મળે છે, એટલું બધું શીખવું મળે છે કે હું મારી જિંદગીમાં એટલો હું આગળ એના એમના આશીર્વાદથી હું પણ બહુ આગળ વધું છું એવું મને લાગે છે. પદ્મશ્રી કનુભાઈ ટેલર આપણે બધા કહેતા હતા, પણ આજે હવે અમે ડૉક્ટર પદ્મશ્રી કનુભાઈ ટેલર કહીએ છીએ. અને હું બધાની એક શુભેચ્છા એવું આપું છું કે ભવિષ્યમાં ડૉક્ટર પદ્મશ્રી કનુભાઈ ટેલર ની સાથે રાજ્યસભા સાંસદ પણ એમાં ઉમરાય એવી આપણી બધાની શુભેચ્છા છે. કેમ કે રાષ્ટ્રપતિજીના જે કોટો હોય એમાંથી આપણે બે સીટ મળે છે, તો હું મારી અંતરની યાદમાં છે. અને તમારી બધાની સંવેદના સાથે હું આ વખતે આજે વિશ કરું છું કે આ પણ એક ઉપાધિ ફ્યુચરમાં મળે, તો એમનું જે સપનું હતું, એમનું જે મહેનત હતું, એનું આ જન્મમાં જ એમને ફળ મળે. એટલા માટે હું બધાને એવું પ્રાર્થના કરીશ કે તમે બધા આજે એટલા બધા આશીર્વાદ આપીને જાજો કે કન્નુભાઈને એક ઉપાધિ ઓર આવતા છ મહિનામાં કે જેટલા પણ એક વર્ષમાં મળે એ હું શુભેચ્છા પાડું છું. કન્નુભાઈ ફરીથી હું ખૂબ ખૂબ આભાર છું, અને જેટલું પણ તમે મને શીખવાડશો તો એટલું મને આગળ વધવાની પ્રેરણા મળે છે. તમારું જીવન લાખો ભારતીયો માટે પ્રેરણાદાયી છે એટલું હું કહી શકું છું. બહુ બહુ આભાર. એમ તો કનુ કાકા સુરતની એક એવી હસ્તી છે જેમના માટે કદાચ શબ્દો લખાયા નથી, એટલે એમના માટે કોઈ શબ્દોનો પ્રયોગ કરું તો કદાચ શબ્દો રાના લાગે. પરંતુ ખરી હકીકતમાં સાહેબ, આ ડૉક્ટરની ડિગ્રી મારા હિસાબે ડૉક્ટરેટની ડિગ્રી બહુ નાની છે આપણા માટે. કદાચ જો આના કરતાં કોઈ ઊંચી ડિગ્રી બની હોય તો એ પણ માત્ર ને માત્ર કનુ કાકા માટે બની હોત એવું મારું અને લગભગ સુરતની તમામ જનતા માને છે. લોકોની નજર કદાચ મોડી પડી હોય અમારા માટે, તો જ્યારથી હું ઓળખું છું, જ્યારથી હું સમજદાર થયો છું, વકાલતમાં આવ્યો હું, એ પહેલાં જ્યારે હું બીએસસી કરતો હતો અને એ સમયથી હું આ સ્કૂલમાં હું છું ને બાપા સાથે જોડાયો છું, ત્યારથી હું માનું છું કે યુ ડિઝર્વ મોર દેન ધીસ સર, બટ સ્ટીલ આઈ એમ વેરી મચ હેપી કે શિલોંગની યુનિવર્સિટીએ જે કાકાનું બહુમાન કર્યું છે એ બદલ હું એમનો બી આભારી છું. અને વી હેવ વેરી મોર માઇલ્સ ટુ ગો સર, એટલે આપણે હજી ઘણા બધા શિખરો અચીવ કરશું અને કરતા રહેશું એવી અમારી તમામની શુભેચ્છાઓ છે આપની સાથે. થેન્ક યુ સો મચ. કનુ કાકા કે બારે મેં સુન લોગોને ઇતના બોલ દિયા તો માધવ જી ને બોલા કે પૂરી રાત ભી કમ પડે. મેં બોલતા હું રાત નહીં, અનંત સમય ભી કમ પડે. મેં સિર્ફ દો હી શબ્દ બોલતા હું. દીપક ભી તુમ હો, દીપક ભી તુમ હો, બાતી ભી તુમ હો, ધૃત ભી તુમ હો, ઓર રોશની ભી તુમ. આપણે ફોન પર વાત થઈ ગયા પછી સીધા હમણાં જ મળીએ છીએ. નાનપણથી, નાનપણ એટલે લગભગ 14-15 વર્ષની ઉંમર હશે ત્યારથી કનુભાઈને બહુ જ નિકટતાથી જોતો આવ્યો છું અને એમનાથી ઇન્સ્પાયર થતો આવ્યો છું. ઇંગ્લિશમાં કહેવત છે, આમ તો ઇંગ્લિશના મહાનુભાવો અહીંયા બેઠા છે, એટલે એ ભૂલચૂક થાય તો કરેક્ટલી ફોલોઈંગ કરીને કહેજો, પાછું કરેક્ટ કરી દઈશ. બેટર લેટ દેન નેવર, બેટર લેટ દેન નેવર. એટલે કનુભાઈ આટલા વર્ષ જે વિકલાંગ બાળકો છે એ લોકો માટે એક કલ્પવૃક્ષ સમાન સાબિત થયા છે. અને એવું કલ્પવૃક્ષ કે જેની પાસે ફક્ત 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 પ્રેમ અને પ્રેમ અને પ્રેમ જ મળે. આજ સુધી કોઈ દિવસ એમને ગુસ્સે થતા કે નારાજ થતા કે કોઈ વસ્તુનો અણગમો થયો હોય એવું મેં આજ સુધી જોયું નથી. એવા કલ્પવૃક્ષ કનુભાઈ ટેલરને મારા વંદન. અને જે રીતે આપ 16 કલાક કામ કરો છો મારી તો આંખ સામે છે. રવિવારના દિવસે બપોરે જો ફોન કરું કે મારે 10 મિનિટ મળવું છે, મારે કે બેટા સ્કૂલે આવી જા, એટલે સ્કૂલે હોઈને 5-10 લોકોથી ઘેરાયેલા છે, વાતો સમાજ સેવાની જ હોય. એક એવા જ સમાજ સેવાના પ્લેટફોર્મ પર હું ને કનુભાઈ સાથે છીએ. થોડો મોડેથી જોડાયો પણ એમની સાથે રહેવાની ટ્રાય કરું છું, ઘણું શીખું છું એમની પાસે અને અમારા જેવા લોકોને શીખવાડતા રહેજો. દેર ઇઝ અ લોટ ટુ લર્ન ફ્રોમ યુ. એમના માટે બહુ સરસ પંક્તિઓ કહેવામાં આવી, એક પંક્તિ હું બી કહીશ કે મંઝિલ મિલતી જાયગી રાહે ભટક કર ભી સહી, મંઝિલ મિલતી જાયગી રાહે ભટક કર ભી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલેગી નહીં. વિચાર સવારથી સાંજ દરમિયાન આપણને લોકોને અનેક આવે, અનેક વિચાર આવે કે મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. કનુભાઈ એક એવા વ્યક્તિ છે કે જે વિચાર આવ્યો એ અચૂક કરે કરે ને કરે જ.
એમને મનમાં થયું, નિષ્ઠા થઈ, સાંઈ બાબાની પ્રેરણા થઈ કે આ આપણે હવે સ્કૂલ થઈ હવે કોલેજ કરવું જ કરવી જોઈએ, અને એ કરીને રહ્યા. કેટલા બધા અલગ અલગ ટાઈપના દબાણ અને યુ નો રેઝિસ્ટન્સ હતું ફ્રોમ વિધિન, અંદર અંદરના જ લોકો હતા એ લોકો રેઝિસ્ટ કરતા હતા કે આ ચાલુ કર્યું છે એ બહુ થઈ ગયું, કે આ વધારે કરવાની શું જરૂર છે. બટ એમની નિષ્ઠા એકદમ બળવાન છે, અને વન્સ હી ડિસાઇડ્સ કોઈ બી વસ્તુ કરીને, પેલા આમિર ખાન જેવું છે કે હી ઇઝ અ પરફેક્શનિસ્ટ, એમને એ વસ્તુ પૂરી થતી હોવી જોઈએ. એટલે કનુભાઈ આવું સરસ કામ આપ કરતા રહો, વી આર ઓલ વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ વી લુક અપ ટુ યુ. થેન્ક યુ સો મચ.